कोरोना महामारी ना समय मा नाना कुटुंबो घणी मुश्किलियों वच्चे जीवन व्यतीत करी रहा छे। अर्ध लॉकडाउन जेवी परिस्थिति मा रोज कमाणी करीने जीवता कुटुंबो पारावार मुश्किलीनो सामनो रोज बरोज करता होय छे। एवा समय मा परदेश वसता दाताओनी उदारताना दर्शन थई रहा छे अने जेमना हैया मा देशनुं अने लोकोनुं हित समायेलुं छे तेवा લોકોએ હિન્દુ ટેમ્પલ હેમ્પટન રોડ યુએસએને માધ્યમ બનાવી આર્થિક મદદ મોકલી છે। આ વિતરણ કાર્યક્રમમાં વડતાલ મંદિરના કોઠારી શ્રી ડોક્ટર સંત વલ્લભ સ્વામી, સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, કિસાન મોરચાના ઉપાધ્યક્ષ દીપકભાઈ પટેલ તેમજ તારાપુર કેળવણી મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શુકદેવ સ્વામી અને હરિકેશવ સ્વામીએ આભાર સહ આશીર્વાદ પાછવ્યા હતા। આવા આપત્તિકાળમાં ગોકુલધામ નારના સંતો શુકદેવ સ્વામી તથા હરિકેશવ સ્વામીની પ્રેરણાથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે 3000 રાશન કીટ પ્રથમ વેવ વખતે તેમજ બીજી વેવમાં 3000 કીટનું વિતરણ કરવામાં આવ્યું। આમ કુલ 6000 રાશન કીટનું વિતરણ કરેલ છે। કોવિડ-19ની પહેલી વેવમાં પણ ગોકુલધામ નાર દ્વાર દ્વારા 3000 કરિયાણાની કીટ અને 52000 માસ્ક, 1500 નમકીન પેકેટ, બેકરીની વસ્તુઓ, ફળોનું વિતરણ તેમજ હોસ્પિટલમાં પીપીઈ કીટ પણ આપવામાં આવી હતી। હાલ બીજી વેવમાં કોરોનાની વિવિધ કેસ ભારતને અભૂતપૂર્વ રીતે વિપેક્ષિત કરી રહ્યા છે। તેવી ગંભીર પરિસ્થિતિમાં સંસ્થાએ માનવતાવાદી કાર્યોમાં વધારો કર્યો છે અને તાત્કાલિક ધોરણે 100 બેડનું નિઃશુલ્ક આઇસોલેશન વોર્ડ પણ શરૂ કર્યો હતો। સ્વામિનારાયણ ગોકુલધામ કેમ્પસ નાર દ્વારા આજે 3000 જેટલી ગ્રોસરી કીટનું વિતરણ થાય છે। એનો આનંદ બે વ્યક્તિઓને બહુ જ થશે। પહેલો આનંદ જેના હાથમાં આ કીટ જશે એને અન્ન દેવતા પ્રાપ્ત થયા એટલો આનંદ થશે। બીજો આનંદ હું અનુમાન કરી શકું છું કે જેટલો આનંદ આ કીટ પ્રાપ્ત કરનારને થશે ને એટલો જ આનંદ આ ગ્રોસરી કીટ વિતરણના જે સૌજન્ય થયા છે વર્જિનિયા બીચ, હિન્દુ ટેમ્પલ, એમના જે ભક્તજનો છે, કાર્યકર્તાઓ છે, દાતાઓ છે એમને થશે। અને આ બંનેનો જે આનંદ છે એ બંનેના મુખ પર આનંદ જોઈ અને આ કાર્યના પ્રેરક જે શુકદેવ સ્વામી હોય કે ભૂપેન્દ્રભાઈ સાહેબ હોય એમને પણ એટલો જ આનંદ થશે। અમને વ્યક્તિગત રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ તરીકે આ કાર્ય માટે નહીં, આવા અનેક કાર્યો માટે પૂજ્ય શુકદેવ સ્વામી, હરિકેશવ સ્વામી અને આ સંસ્થાના દાતાઓ અને સંવાહકોને કોટી કોટી અભિનંદન આપવાનું મન થાય છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે સર્વજીવ હિતાવહ શબ્દ મૂક્યો છે એ શબ્દ ગોકુલધામની એક એક એક્ટિવિટીમાં સાર્થક થાય છે। અને એક વાતની ખુશી એ થાય છે કે સંસાર છોડ્યા પછી આવા સાધુઓ છે જે સંસાર એની નાની નાની ચિંતાઓ કરે છે એના થકી સમાજને અને નાના માણસોને ખૂબ લાભ થાય છે અને એના જીવનની અમુક એવી જે ક્ષણો છે કે જે દુઃખદ હોય એ સુખમાં પરિણિત થાય છે એના માટે હું પુનઃ દાતાઓનો અને આ સંસ્થાના સંવાહકોનો આભાર માનું છું।